વાત કરીશું આપણે પરિણામ પૃથ્થકરણ વિશેની, બરાબર છે? કે પરિણામ પૃથ્થકરણ શું છે, એકમ અવયવ શું છે, બરાબર છે? પરિણામ પૃથ્થકરણ અથવા એકમ અવયવની વાત કરીએ આપણે તો કે એને કહીશું આપણે કે ગણતરી વખતે આપણે ઘણી વખતે એક અવયવ એટલે કે એક અવયવ છે એકમોને એક પદ્ધતિમાંથી આપણે બીજી પદ્ધતિમાં રૂપાંતરણ કરવું પડે છે, બરાબર છે? શું કહે છે કે ઘણી વખતે આપણે જે એકમો જે છે તેમને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં જે રૂપાંતરણ કરવું પડે છે, બરાબર છે? પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. આ કરવા માટે વપરાતી જે પદ્ધતિ જે છે તેને આપણે કહીશું અવયવ ચિહ્ન પદ્ધતિ અથવા એકમ અવયવ અથવા પરિણાત્મક પૃથ્થકરણ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે કે જે ગણતરી કરતી વખતે આપણે જે એકમો હોય છે એ એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિ એટલે મીટરનું સેન્ટીમીટરમાં કરવું પડે છે. સેન્ટીમીટર હોય તો એને મીટરમાં કરવું પડે છે, બરાબર છે? આ રૂપાંતરણ કરવા માટે વપરાતી જે પદ્ધતિઓ જે છે તેમને આપણે કહીશું અવયવ ચિહ્ન પદ્ધતિ અથવા એકમ અવયવ પદ્ધતિ અથવા કહીશું પરિણાત્મક પૃથ્થકરણ કહેવામાં આવે છે. જોઈએ છે કે શું છે આ વસ્તુ. ઉદાહરણ તરીકે આપણી પાસે છે ધાતુનો એક ટુકડો જે 3 ઇંચ લાંબો છે, તેથી લંબાઈ તેને સેન્ટીમીટરમાં કેટલી હશે, બરાબર? શું કહે છે કે ધાતુનો એક ટુકડો છે તે કેટલો છે, 3 ઇંચ લાંબો છે, તેને આપણે સામો ફેરવવાનો છે સેન્ટીમીટરમાં. સૌ પ્રથમ આપણે જોવું પડશે કે ઇંચ અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ શું છે, એમનો એકમ અવયવ શું છે તે. તો આપણને ખબર છે કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. શું થાય, 1 ઇંચ બરાબર કેટલા થશે, 2.54 સેન્ટીમીટર થાય. તો કે 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર કરીએ, 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર તો જવાબ શું આવવાનો છે, 1. અને 2.54 ભાગ્યા એટલે કે 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ કરીએ તો પણ જવાબ કેટલો આવવાનો છે, તો કે 1 જ. તો જે આ બંને જે છે આ બંનેને આપણે કહીશું એકમ અવયવ. આ બંનેને શું કહેવામાં આવે છે, એકમ અવયવ. અને જે સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યાને એકમ અવયવ વડે ગુણાકાર કરતાં કોઈ ફેરફાર થવાનો નથી. આ વસ્તુ ધ્યાન રાખીશું. શું કહે છે કે 1 ઇંચને જો આપણે 2.54 સેન્ટીમીટર વડે ભાગીએ અથવા 2.54 સેન્ટીમીટરને 1 ઇંચ વડે ભાગીએ છીએ તો પણ જવાબ શું આવે છે, 1. હંમેશા યાદ રાખવાનું છે કે એકમ અવયવોનો ગુણાકાર અથવા ભાગાકાર કરતી વખતે જવાબ 1 રહેવો જોઈએ, બરાબર છે? તો જ તે એકમ અવયવ કહેવાશે. જો જવાબ બદલાય છે મતલબ એને એકમ અવયવ કહી શકીશું નહીં, બરાબર? તો હવે આપણી પાસે છે 3 ઇંચ, તો 3 ઇંચ ગુણ્યા હવે આપણી પાસે 2 એકમ અવયવો છે. પહેલો છે 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર, બીજો છે 2.54 ભાગ્યા 1 ઇંચ. તો હવે શું કરું, હવે યાદ રાખવાનું છે આપણે કઈ પદ્ધતિમાંથી કઈ પદ્ધતિમાં રૂપાંતરણ કરવાનું છે. ઇંચમાંથી જો સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો સેન્ટીમીટર જે જગ્યા પર અંશમાં આવતું હોય, સેન્ટીમીટર જે જગ્યા પર અંશમાં આવતું હોય એટલે કે આ બંને એકમ અવયવોમાંથી કયા એકમ અવયવમાં સેન્ટીમીટર અંશમાં આવે છે, તો કે આ એકમ અવયવ છે 2.54 સેન્ટીમીટર જે અંશમાં છે, તો આ એકમ અવયવનો આપણે ઉપયોગ કરીશું. તો કે 3 ઇંચ ગુણ્યા 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ બરાબર કેટલા થાય, 7.62 સેન્ટીમીટર. શબ્દો શું છે, ખાલી યાદ શું રાખવાનું છે આપણે કે જેમાં રૂપાંતરણ જે આપણે કરવાનું છે એટલે ઇંચમાંથી આપણે સેન્ટીમીટરમાં ફેર્યું તો ઇંચ અને સેન્ટીમીટર વચ્ચે આવતો જે એકમ અવયવ છે એમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવાનું છે તો સેન્ટીમીટર અંશમાં આવતો હોય એવો ઈચ્છા અનુસાર આપણે એકમ અવયવ પસંદ કરીશું, નહીં કે સેન્ટીમીટર છેદમાં આવે છે. આપણે કઈ જોઈશે, સેન્ટીમીટર અંશમાં આવતું હોય એવું તેવો અવયવ આપણે પસંદ કરીશું. એટલે કે જેમાં રૂપાંતરણ કરવાનું છે આપણે એ રૂપાંતરણ કંઈ આવવું જોઈએ, અંશમાં આવવું જોઈએ, તો જ આપણે એ એકમ અવયવનો ઉપયોગ કરી શકીશું. બીજો દાખલો જોઈએ કે 1 જગમાં 2 લિટર દૂધ છે તો દૂધનું કદ મીટર ક્યુબ, દૂધનું કદ સામા મીટર ક્યુબમાં ગણો, બરાબર છે? હવે જોઈએ, આપણને એક વસ્તુ ખબર છે કે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. 1 લિટર બરાબર કેટલા થાય, 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. તો 2 લિટર બરાબર કેટલા થઈ જાય, તો કે 2 × 1000 સેન્ટીમીટર ક્યુબ થાય, બરાબર છે? આ આપણને સેન્ટીમીટર ક્યુબ વાળો જવાબ મળી ગયો. પરંતુ આપણે ફેરવવાનું સામ છે મીટર ક્યુબમાં,
तो पहलो सेंटीमीटर अने मीटर वच्चे नो संबंध जोईए तो ए थाय छे एक मीटर बराबर केटला थाय 100 सेंटीमीटर तो के एक मीटर भाग्या 100 सेंटीमीटर बराबर एक थाय अने 100 भाग्या 100 सेंटीमीटर भाग्या एक मीटर बराबर पण केटला एक थाय एक थशे तो आ एमनो एकम अवयव थई गयो परंतु आपणने ऊपरनामां सामो फेरवानुं के छे मीटर क्यूबमां छे तो आपणे आवुं कंईक करवुं पड़शे कि एक मीटर भाग्या 100 सेंटीमीटरनो क्यूब बराबर एक बराबर 100 सेंटीमीटर भाग्या एक मीटर अने एनो पण शुं थशे क्यूब केम तो के एने क्यूबमां रूपांतरण करवानुं छे माटे हवे जोईए आपणे અહીંયા જો આની વાત કરીએ 100 સેન્ટીમીટરનો ક્યુબ એટલે કે 100 જે છે એને 3 વખત એટલે કેટલા થઈ જાય 10^6 થશે 10^6 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર બરાબર શું થઈ જશે તો કે 1 મીટર ભાગ્યા શું છે 100 સેન્ટીમીટર એનો પણ ક્યુબ છે તો બરાબર શું થઈ જશે 1 મીટર ભાગ્યા 10^6 સેન્ટીમીટર થશે હવે આપણે જોઈએ આપણી પાસે આ વસ્તુ તો છે 2×1000 સેન્ટીમીટર ક્યુબ તો છે એના સિવાયના આપણી પાસે બે એકમ અવયવો આવ્યા આપણે ફેરવવાનું સામ છે મીટર ક્યુબમાં એટલે કે સેન્ટીમીટર ક્યુબમાં મળી ગયું છે આપણને એને ફેરવવું છે આપણે મીટર ક્યુબ આપણે જેમ આગળ જોયું એમ મીટર ક્યુબમાં ફેરવવાનું છે તો આ બંને એકમ અવયવોમાંથી એવો એકમ અવયવો પસંદ કરીએ કે જેમાં મીટર જે છે તે કઈ આવતું હોય અંશમાં આવતું હોય એવો એકમ અવયવ પસંદ કરીએ તો એકો એવો એકમ અવયવ કયો છે આપણી જોડે તો કે અહીંયા જોઈએ બીજા નંબરનો 1×10^6 સેન્ટીમીટર બરાબર છે જે આપણી પાસે બીજા એકમ આવ્યો છે તો શું થઈ જશે 2×1000 સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા 1m³/10^6 સેન્ટીમીટર ક્યુબ થાય બરાબર છે 2×1000 સેન્ટીમીટર ક્યુબ જે આપણું સેન્ટીમીટર ક્યુબમાં હતું આપણે આ એકમ અવયવ પસંદ કર્યો તો કે 1m³/10^6 હવે વાત કરીએ 10^6 ઉપર જાય શું થઈ જશે 10^-6 1000 એટલે કે 10^3 કહેવાય 10^-6 અને 10^3 એટલે કે વધશે કેટલા 10^-3 તો કે જવાબ શું થઈ ગયો 2×10^-3 મીટર ક્યુબ થાય બરાબર છે ખાસ ધ્યાન આપણે એ વસ્તુ રાખવું પડશે કે કયો એકમ અવયવ પસંદ કરવાનું છે તો કે 2 લિટર બરાબર કેટલા થઈ જાય 2×10^-3 મીટર ક્યુબ થાય બરાબર છે હવે એના પછીનું જોઈએ કે 2 દિવસની સેકન્ડ કેટલી થાય બરાબર છે શું કહે છે 2 દિવસની સેકન્ડ કેટલી થાય હવે એ ગણવા માટે પહેલું તો દિવસને સામો ફેરવો પડશે કલાકમાં તો 1 દિવસની બરાબર કેટલા થાય 24 કલાક તો કે 1×24 બરાબર પણ 1 થાય અને 24 કલાક ભાગ્યા 1 દિવસ બરાબર 1 થાય તો કે આ મળ્યો આપણને કલાક અને દિવસ વચ્ચેનો એકમ આવ્યો ત્યાર પછીની વાત કરીએ 1 કલાક બરાબર કેટલા થાય તો કે 60 મિનિટ થશે હવે અહીંયા જોઈએ 1×60 મિનિટ બરાબર છે અને બરાબર 1 થાય અને બરાબર શું થઈ જાય 60 મિનિટ/1 કલાક થાય બરાબર શું થયું 1×60 મિનિટ બરાબર 1 અને 60 મિનિટ/1 કલાક તો કલાક સામો ફેરવાઈ ગયો મિનિટમાં આ એમ મિનિટ અને કલાક વચ્ચેનો એકમ હોય છે હવે મિનિટને સામો ફેરવવી પડશે આપણે સેકન્ડમાં તો કે 1 મિનિટ/60 સેકન્ડ તો કે 1×60 સેકન્ડ/1 અને 60 સેકન્ડ/1 મિનિટ તો આ બંને થયા સેકન્ડ અને મિનિટ વચ્ચેના એકમ હવે સ્ટેપ વાઇઝ રૂપાંતરણ કરતા જઈએ કેટલા દિવસ છે 2 દિવસ દિવસને સૌ પ્રથમ સામો રૂપાંતરણ કરવું પડે કલાકમાં આપણી પાસે 2 એકમ અવયવો છે આ બંનેમાંથી કયો એકમ અવયવ પસંદ કરવો પડે કે જેમાં કલાક ઉપર આવતું હોય તો કે 24×1 દિવસ ત્યાર પછી કલાકને મિનિટમાં તો કે મિનિટવાળો એકમ હવે પસંદ કરીશું જ્યાં મિનિટ શું છે અંશમાં છે એવું તો કે 60 મિનિટ/1 કલાક ત્યાર પછીનો વાત કરીએ સેકન્ડ મિનિટને સેકન્ડમાં તો કે જે સેકન્ડ અંશમાં આવતું હોય એવું તો કે 60 સેકન્ડ/1 મિનિટ બરાબર કેટલા આવશે જવાબ કરીશું તો 1,72,800 સેકન્ડ થાય એટલે કે 2 દિવસની સેકન્ડ કેટલી થઈ ગઈ 1,72,800 થશે બરાબર છે બીજા ઉદાહરણ પરથી 1 કિલોમીટર/ ખાલી જગ્યા મિલીમીટર અને બરાબર છે ખાલી જગ્યા પીકોમીટર તો હવે જોઈએ કે કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું છે તો કે 1 કિલોમીટર/1000 મીટર થાય બરાબર છે અને 1 કિલોમીટર/ પાછા આપણે જોઈએ તો એમની વચ્ચેનું એકમ અવયવ શું થઈ જશે 1 કિલોમીટર/1000 મીટર બરાબર 1 થાય
અને બરાબર 1000 મીટર ભાગ્યા શું થઈ જાય છે 1 કિલોમીટર તેવી જ રીતે મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો એના પાછા બે એકમ આવ્યો 1 મીટર ભાગ્યા 100 સેન્ટીમીટર બરાબર 1 બરાબર 100 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર થાય બરાબર છે હવે એના પછીની વાત કરીએ તો કે મિલીમીટર તો કે સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચેનો સંબંધ છે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર તો એમની વચ્ચેની વાત કરીએ 1 સેન્ટીમીટર ભાગ્યા 10 મિલીમીટર બરાબર 1 અને 10 મિલીમીટર ભાગ્યા 1 સેન્ટીમીટર બરાબર પણ શું થાય 1 થાય હવે આપણને વાત આવે કે આ વસ્તુ કઈથી ખબર પડે છે તો એના માટેનો એક છે આપણી પાસે પૂર્વગો અને ગુણકો વાળો કોઠો તેથી આપણને આ બધી જ વસ્તુની માહિતી મળી રહી આખો કોઠો આપણને આવડવો જોઈએ બરાબર છે જો કોઠોનો ખ્યાલ હશે તો આ વસ્તુમાં ફરક પડવાનો નથી જોઈએ 1 કિલોમીટરને સૌ પ્રથમ રૂપાંતર સામા કરવા પડશે મીટરમાં આપણી પાસે બે એકમ અવયવો છે મીટરમાં રૂપાંતર કરવાનું છે કિલોમીટરનું તો આપણે એવો એકમ અવયવ પસંદ કરીશું કે જેમાં મીટર કઈ આવતું હોય તો કે અંશમાં તો જોઈએ 1000 મીટર ભાગ્યા શું થઈ જાય 1 કિલોમીટર થાય હવે જોઈએ છે કે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું પડે મીટરનું સામા કરવું પડે સેન્ટીમીટરમાં તો કે 100 સેન્ટીમીટર ભાગ્યા શું થઈ જશે 1 મીટર થશે પાછું સેન્ટીમીટરનું રૂપાંતરણ મિલીમીટરમાં તો એમાં મિલીમીટર અંશમાં આવતો હોય એકમ શું છે 10 ભાગ્યા 1 તો એ આવી ગયા બરાબર છે તો આપણે જોઈએ 1000 મીટર એટલે કે 10^3 100 એટલે કે 10^2 અને 10 એટલે કે 10^1 તો કેટલા થઈ જશે 10^6 તો 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર થયા 10^6 મિલીમીટર થાય હવે 1 કિલોમીટર બરાબર પિકોમીટર કેટલા થાય બરાબર છે હવે આપણે જોઈએ કે કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ આપણને ખબર છે પિકોમીટરની જો આપણે વાત કરીએ તો 1 પિકોમીટર બરાબર 10^-12 મીટર થાય બરાબર છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું જે કોઠા ઉપરથી મળી રહેશે આપણને માહિતી 1 પિકોમીટર બરાબર કેટલા થાય 10^-12 મીટર થાય તો એના માટેના બે એકમ અવયવ મળે 10^-12 મીટર ભાગ્યા 1 પિકોમીટર બરાબર 1 અને બરાબર 1 પિકોમીટર ભાગ્યા 10^12 મીટર હવે 1 કિલોમીટર બરાબર 1000 મીટર ભાગ્યા 1 કરે એટલે મીટરમાં ફેરવાઈ ગયું આટલા સુધી શું થઈ ગયું છે મીટરમાં કિલોમીટરનું મીટરમાં રૂપાંતર થઈ ગયું હવે આપણને મીટરમાંથી પિકોમીટર વચ્ચેના બે એકમ અવયવો છે એમાંથી આપણે પસંદ કરીશું કે જે પિકોમીટર કંઈ આવતું હોય અંશમાં તો 1 પિકોમીટર ભાગ્યા બરાબર શું થશે 10^-12 મીટર થશે આ પસંદ કર્યું આપણે હવે અહીંયા જોઈએ તો કે 10^3 થાય આ છે 10^-12 -12 અંશમાં આવશે સામા થઈ જશે પ્લસમાં 10^3 પ્લસ 10^12 એટલે કેટલા થાય 10^15 પિકોમીટર થાય એટલે કે 1 કિલોમીટર બરાબર કેટલા થઈ જવાના છે 10^15 પિકોમીટર થાય બરાબર છે એવા ઘણા એક્ઝામ્પલો મેં અહીંયા લખેલા છે જેમનો સોલ્યુશન તમારે મને મોકલવાનું રહેશે જોઈએ 1 મિલીગ્રામ બરાબર 1 કિલો એટલે કેટલા ગ્રામ થાય બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ થાય ત્યાર પછીનું 1 ml બરાબર ખાલી જગ્યા ml અને ખાલી જગ્યા લીટર અને બરાબર ખાલી જગ્યા ડેસીમીટર ક્યુબ બરાબર છે થોડોક શાંતિથી પૂર્વગો અને ગુણકો વિશે શાંતિથી જોજો પછી આ દાખલા લઈને બેસજો આ વસ્તુ પર એકવાર ધ્યાન રાખજો બરાબર છે ખબર પડી જશે નહીં ખબર પડતી મને કહો આપણે સોલ્યુશન આપીશું ત્યાર પછીનું છે પાયાના એકમોમાં રૂપાંતરણ કરો બરાબર છે અહીંયા આપેલું છે આપણને પિકોમીટરમાં 28.7 પિકોમીટર છે તો એને રૂપાંતર કરવાનું છે મીટરમાં ત્યાર પછીનું વાત કરીએ 15.15 પિકો મિનિટ છે પિકો મિનિટ હવે આ પિકો મિનિટને સામા રૂપાંતર કરીશું સેકન્ડમાં એનો પાયાનો એકમ સમયનો બરાબર ત્યાર પછી છે 25,365 મિલીગ્રામ છે બરાબર છે એનો પાયાનો એટલે વજનનો મિલીગ્રામ એ શાનો એકમ છે તો કે વજનનો દળનો શાનો ના પાયાનો એકમ શું થઈ જાય કિલોગ્રામમાં તો આને રૂપાંતરણ કરવું પડશે આપણે કિલોગ્રામમાં એટલે કે આ બધા શું છે પાયાના એકમમાં રૂપાંતરણ કરવાના છે હવે જોઈએ છે 4×10^-6 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય બરાબર છે જે આપણે પહેલો બીજો કેવો એક્ઝામ્પલ જોયો છે એના પરથી આ વસ્તુ ખબર પડી જશે કે 4×10^6 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય ત્યાર પછીનું વાત કરીએ
1,20,500 सेकंड एटले केटला कलाक थाय। सेकंड ने सामा रूपांतर करवानुं छे तो के आपणे कलाकमां रूपांतर करीशुं, एना माटेनो आ एक्जाम्पल छे। बराबर छे, आटला एक्जाम्पल गणवाना छे, जे नहीं खबर पड़े ए मने